નમસ્કાર, હું વાળા દીપાલી, શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં અભ્યાસ કરું છું. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઇન્ક્લુઝિવ એજ્યુકેશનમાં મારો ટોપિક હતો યુનિટ 2.3 લર્નિંગ ડિસેબિલિટી, જેનો આજે આપણે અભ્યાસ કરીશું. અધ્યયન અક્ષમતા, જેનું ટૂંકું રૂપ છે LD, લર્નિંગ ડિસેબિલિટી, જેનો આજે આપણે અર્થ, વ્યાખ્યા, લક્ષણો, કારણો અને ઉપાયો તેના વિશે થોડીક ચર્ચા કરીશું. જેમાં અર્થ, તો અધ્યયન અક્ષમતાનો અર્થ તો કે અધ્યયન પ્રક્રિયામાં આવતી મુશ્કેલીઓ સાથે સંકળાયેલ બાબત છે. બીજું જોઈએ તો અધ્યયનમાં અનુભવાતી મુશ્કેલી તે અધ્યયન અક્ષમતા. તેની વ્યાખ્યા, અધ્યયન અક્ષમતા એ વ્યક્તિની માહિતી મેળવવાની, યાદ રાખવાની, સમજવાની અને અભિવ્યક્ત કરવાની રીત પર અસર કરનાર પરિબળ છે. બીજી વ્યાખ્યા, અધ્યયન અક્ષમતા એ વિવિધ પ્રકારની ખામીઓ સાથે સંકળાયેલી બાબત છે, જે શાબ્દિક અથવા માહિતીના ગ્રહણ, અર્થઘટન અને ઉપયોગ પર અસર કરે છે. ત્યારબાદ તેના લક્ષણો જોઈએ તો, અધ્યયન અક્ષમતા ધરાવતા બાળકો છે તેનામાં કેવા લક્ષણો હોય તો કે તેઓ છે ઝડપથી સળંગ વાક્ય બોલી શકતા નથી, તે લોકોમાં છે શબ્દ ભંડોળ ઓછો હોય છે, અન્ય કોઈ પણ વાત હોય તો તે કોઈની સમક્ષ વાત રજૂ કરવામાં મુશ્કેલી અનુભવે છે, તેઓનું લેખન કાર્ય હોય છે એ ધીમું હોય છે, વર્ગ શિક્ષણ કાર્ય દરમિયાન ઓછા ઉત્તરો અને પ્રતિચારો આપે છે અને અભ્યાસના વિષયથી તેઓ અજાણ હોય છે. તેના કારણો, ઓછો શારીરિક વિકાસ, નિમ્ન સામાન્ય બુદ્ધિ, આર્થિક જવાબદારી, કૌટુંબિક સમસ્યા, અશિક્ષિત માતા પિતા, શાળાનું વાતાવરણ, માનસિક અક્ષમતા, વાણી અને ભાષાની અક્ષમતા. ત્યારબાદ તેના ઉપાયો જોઈએ તો તેને નિવારવા માટેના કેટલાક ઉપાયો છે તો કે શિક્ષકો દ્વારા સહાનુભૂતિપૂર્વકનો વ્યવહાર છે એ ખૂબ જ ઉપયોગી હોય છે. કારણો જાણવા અને નિદાનાત્મક કાર્ય કરવું. વિદ્યાર્થીની પ્રમાણસર વર્ગ સંખ્યા, તો અમુક સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે વર્ગમાં માત્ર 20 કે 25 બાળકો હોવા જોઈએ. ત્યારબાદ છે યોગ્ય પદ્ધતિ પ્રવિધિના ઉપયોગ દ્વારા શિક્ષણ આપવું જરૂરી છે. ત્યારબાદ શાળામાં વિવિધ પ્રકારની યોગ્ય વ્યવસ્થા હોવી આવશ્યક છે. એ વ્યવસ્થાનો બાળકો છે સ્વ અધ્યયન એટલે પોતાની જાતે એનો ઉપયોગ કરે તેવી ટેવનો વિકાસ કરવો જોઈએ. ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાળકોની શિક્ષકોની બદલી ટાળવી. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પર વ્યક્તિગત ધ્યાન આપવું જોઈએ. કુટુંબ પક્ષે યોગ્ય તકેદારી અને સહાનુભૂતિપૂર્વકનો વ્યવહાર આવા બાળકો સાથે કરવો જોઈએ. થેન્ક યુ.